मित्रों धोरण आठनी अंदर आपणे ग्रामर चेप्टर वन समझी गया छे रिविजन के जे पॉजिटिव्स अने तमारू हतू एमां एपोस्ट्रोफी एस हतो। हवे आजे आपणे अंग्रेजी चोपड़ी विषे अभ्यास करवानो छे। आ टाइपनी तमारी अंग्रेजीनी चोपड़ी हशे आ रीतनी आखी। हवे चोपड़ीनी अंदर आपणे फर्स्ट पार्ट जे छे मैं तमने स्पेलिंग मोकली दीधेला छे, एटले स्पेलिंगना आधारे तमारे बधा ज विद्यार्थी मित्रो स्पेलिंग तैयार करवाना रहेशे, એટલે તમને લોડ પડે નહીં। હવે આજે આપણે એક્ટિવિટી વન વિશે અભ્યાસ કરીશું, બરાબર। તમારું યુનિટ વન છે, યુનિટ વનનું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન, એટલે આપણે જેમ બોલીએ છીએ એ ફોર એપલ, એમ ક્યુ ફોર ક્વેશ્ચન, ક્યુ થી ક્વેશ્ચન એટલે પ્રશ્ન પૂછવાનો। ફર્સ્ટ એક્ટિવિટી વન છે, અહીંયા લખ્યું છે હિયર ઇઝ એન ઇમેજનરી ઇન્ટરવ્યૂ। અહીંયા ઇમેજનરી, ઇમેજનરી એટલે સામસામે પ્રત્યક્ષ એક ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે વિથ અ ફેમસ એસ્ટ્રોનટ। એસ્ટ્રોનટ ફેમસ એટલે જાણીતી, એસ્ટ્રોનટ એટલે અવકાશયાત્રી, જે અવકાશમાં જઈ અવકાશની મુસાફર કરીને આવી હોય એને અવકાશયાત્રી કહેવામાં આવે છે। ફેમસ એસ્ટ્રોનટ સુનિતા વિલિયમ્સ, તમે બધા જ વિદ્યાર્થી મિત્રો સુનિતા વિલિયમ્સ વિશે જાણો છો, અને એ આપણી શું છે, ગુજરાતની છે, એટલે આપણને થોડો પ્રાઉડ પણ હોવો જોઈએ કે સુનિતા વિલિયમ્સ જે અવકાશયાત્રી છે કે જે આપણી ગુજરાતની છે, કે મહેસાણા જિલ્લાના જુલાસણ ગામની આ સુનિતા વિલિયમ્સ વતની છે, કે એના ફાધર હતા દીપકભાઈ પંડ્યા, એ મહેસાણા જિલ્લાના જુલાસણ ગામના હતા, પણ એ લોકો વર્ષોથી અમેરિકાની અંદર જ રહેતા હતા, પરંતુ તેમના દીપક પંડ્યાના જે એમના પેરેન્ટ્સ હતા એ મહેસાણા જિલ્લાના હતા, એટલા માટે આ લોકો આપણા ગુજરાતી છે। તો સુનિતા વિલિયમ્સ સાથે ઇમેજનરી સામસામે એમનું ઇન્ટરવ્યૂ છે। લિસન ટુ યોર ટીચર, તમારા શિક્ષક સમજાવે તે રીતે સાંભળો, રીડ ઇટ અને તમે જાતે પણ વાંચો, વર્ક ઇન પેર્સ એન્ડ ડ્રામેટાઇઝ, તમે એકબીજાની સાથે વર્ક, એટલે એક જણ ઇન્ટરવ્યુઅર બને અને એક સુનિતા વિલિયમ્સ બને, અને આ રીતે તમે એક નાટક ડ્રામેટિઝાઇઝ એટલે તમે નાટક પણ ભણી શકો છો। ફર્સ્ટ છે ઇન્ટરવ્યુઅર, એટલે કે ઇન્ટરવ્યૂવાળો વ્યક્તિ જે તમને ક્વેશ્ચન પૂછતાવાળો હોય એ। ઇન્ટરવ્યુઅર સેડ, હલો મિસ સુનિતા વિલિયમ્સ, કેમ છો મિસ સુનિતા વિલિયમ્સ, મિસ સુનિતા વિલિયમ્સ કેમ છો, વેલકમ ટુ અવર પ્રોગ્રામ, વેલકમ એટલે તમારું સ્વાગત છે, અવર પ્રોગ્રામ એટલે અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। હવે સુનિતા વિલિયમ્સ સેડ, હલો, સુનિતા વિલિયમ્સ કે છે કેમ છો, નાઇસ મીટિંગ યુ, તમને મળીને આનંદ થયો। ઇન્ટરવ્યુઅર સેડ, વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો, વેર ડુ યુ વર્ક, તમે ક્યાં કામ કરો છો। સુનિતા વિલિયમ્સ સેડ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર, કે હું નાસા, તમે બધા જ જાણો છો કે આપણી દેશની આ મોટી મહા કંપની છે જે દર વર્ષે અલગ અલગ રોકેટ્સ છોડતી હોય છે, અલગ અલગ સેટેલાઇટ્સ અવકાશની અંદર છોડતા હોય છે, અને એમાંના કેટલાય નાસાની અંદર કામ કરતા વ્યક્તિઓ જે અવકાશની અંદર પણ ગયા છે। નાસા એ અમેરિકાની અંદર આવેલી આ કંપની છે, આપણી ઇન્ડિયન કંપની છે ઇસરો, જે તમને ખ્યાલ જ છે કે હમણાં જ થોડા સમય પહેલાં એને ચંદ્રયાનનું લોન્ચ કર્યું હતું, પરંતુ આપણું એ રોકેટ ચંદ્રયાનનું જે સેટેલાઇટ હતું એ આપણું સક્સેસ થયું નથી, તો આ સુનિતા વિલિયમ્સ જે છે એ નાસાની અંદર ફ્લાઇટ એટલે વિમાનની એન્જિનિયર એટલે ઇજનેર છે। ઇન્ટરવ્યુઅર છે, વેર વર યુ બોર્ન, તમારો જન્મ ક્યાં થયો હતો। સુનિતા વિલિયમ્સ સેડ, ઓહિયો, જે અમેરિકાની અંદરનું એક ટાઉન છે। ઇન્ટરવ્યુઅર સેડ, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ, તમારા જન્મની તારીખ કઈ છે, ડેટ ઓફ બર્થ એટલે જન્મની તારીખ। સુનિતા વિલિયમ્સ સેડ, 19 સપ્ટેમ્બર 1965, કે મારી જન્મ તારીખ 19 સપ્ટેમ્બર અને 1965 એટલે 1965 છે। ઇન્ટરવ્યુઅર સેડ, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, ગ્રેજ્યુએશન એટલે જેમ આપણે અહીંયા સ્નાતકની ડિગ્રી, જેમ 12મા ધોરણ પછી તમે જે કોલેજ કરો છો, તો બીએ કરો, બીએસસી કરો, બીકોમ કરો છો, બીસીએ કરીએ, બીબીએ કરીએ, આ બધી જ આપણી ડિગ્રીઓ કહેવામાં આવે છે। તો ઇન્ટરવ્યુઅર એમને પૂછે છે, વેર ડુ યુ ગેટ એટલે મેળવી યોર ગ્રેજ્યુએશન ફ્રોમ, ગ્રેજ્યુએશન એટલે સ્નાતકની ડિગ્રી। તો સુનિતા વિલિયમ્સ સેડ, સુનિતા વિલિયમ્સ કહે છે, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન, મેં મારી ગ્રેજ્યુએશન એટલે મારું સ્નાતક ક્યાંથી કર્યું, તો ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી, કે જે આ અમેરિકાની અંદર આવેલી આ કોલેજ છે, ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ, ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા,
ટેકનોલોજી એટલે તંત્ર જ્ઞાન, કે જે જે આ રીતે તમારો અભ્યાસ કરવો હોય અવકાશયાત્રીનો, તો એ રીતેની એમને ઇન્સ્ટિટ્યૂટ્સ હોય છે અને એમાંથી એને ત્યાંથી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ડિગ્રી લીધી હતી. ઇન્ટરવ્યુઅર સેડ, વિચ સ્પેશિયલ આઇટમ, કઈ ખાસ વસ્તુઓ ડીડ યુ બ્રિંગ એટલે લેવું, લઈ જવું, વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ, કે તમે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર સ્પેસમાં ગયા ત્યારે એવી કેવી સ્પેશિયલ આઇટમો, સ્પેશિયલ એટલે ખાસ વસ્તુઓ જે તમે સાથે લઈ ગયા હતા. તો સુનિતા વિલિયમ કહે છે ધ ભગવદ્ ગીતા, કે આપણો જે મહાન ગ્રંથ છે, કેમ ભગવદ્ ગીતા લઈ જાય, કારણ કે ગુજરાતી છે અને હિન્દુ છે એટલે આપણો મહાન ગ્રંથ ભગવદ્ ગીતા. અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા, એક નાનકડી ગણેશા એટલે ગણપતિની મૂર્તિ. એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર, અને એક પત્ર જે મારા પિતાશ્રીએ હિન્દીમાં લખ્યો હતો. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, એ તેની સાથે નાસ્તામાં, ત્યાંથી તે જ્યારે ફર્સ્ટ ટાઈમ સ્પેસમાં ગઈ એ વખતે નાસ્તામાં તેની સાથે સમોસા લઈને ગઈ હતી. નેક્સ્ટ છે, ઇન્ટરવ્યુઅર સેડ, ફરીથી પ્રશ્ન પૂછે છે, હુ ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા મળે છે તમને, જેમ કે તમને કંઈક બનવું હોય તો તમારા ઘરમાં કોઈ એવું ઉતાવળ, સપોઝ કે તમને ચાલો પાયલોટ બનવું છે, તો તમને ઇન્સ્પાયર કોણ કરે છે, એના વિશે પ્રેરણા કોણ આપે છે, એના વિશે અલગ અલગ વસ્તુનું જ્ઞાન કોણ આપે છે, કે મમ્મી છે, પપ્પા છે, દાદા દાદી, કોઈ બી વસ્તુ આપે છે. તો સુનિતા વિલિયમને ક્વેશ્ચન કરવામાં આવે છે, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક, તમને તમારા જીવનમાં અને કામમાં કોણે મદદ કરી, તો તમને કોનાથી પ્રેરણા મળી છે આ બધી. તો સુનિતા વિલિયમ્સે મહાત્મા ગાંધી, કે મને મહાત્મા ગાંધીથી કે મને પ્રેરણા મળી છે. ઇન્ટરવ્યુ સેડ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન, ઓરિજિનલ એટલે તમારી ઓરિજિનલ, તમારો દેશ કયો છે, તમે ક્યાંના છો. તો સુનિતા વિલિયમ સેડ ઇન્ડિયા, ઇનફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત, કે મારી ઓરિજિનલ કન્ટ્રી ઇન્ડિયા છે, ભારત છે. ઇનફેક્ટ એટલે હકીકતમાં મારા પિતા દીપક પંડ્યા એ ગુજરાતના છે. આવું આપણે ગુજરાત વિશે સાંભળીએ તો આપણને થોડુંક પ્રાઉડ ફીલ થવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી આ ફર્સ્ટ એક્ટિવિટી પૂર્ણ છે. હવે અહીંયા લખ્યું છે વર્ક ઇન પેર્સ, હવે તમારે બે જણના કામ કરવાનું છે. ઇન્ટરવ્યુઅર યોર ફ્રેન્ડ રાઇટ ટુ ઇટ, હવે જેમ મેં કીધું કે તમે તમારા ફ્રેન્ડની સાથે બની શકો છો અને એના આધારે તમારે કરવાની રહેશે, તો આ તમારે જાતે કરવાનું હોય છે. સેકન્ડ છે હવે એક્ટિવિટી ટુ, કે જે જે રીડ ધ સેન્ટેન્સ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન એન્ડ માર્ક્સ, કે તમારે એના ક્વેશ્ચન આપવાના છે. સુનિતા વિલિયમ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 ડે, કે સુનિતા વિલિયમ 36 દિવસ સ્પેસમાં રહી હતી, તો એનો કેવી રીતે પ્રશ્ન બને, વેર ડીડ શી સ્ટે, તેણીની ક્યાં રહી હતી. તો એવું આવીને આપણે કેટલા પ્રશ્નો પૂછવાના છે, કેટલા દિવસ તેણીની સ્પેસમાં રહી હતી, હુ સ્ટેડ ઇન ધ સ્પેસ, કોણ તેની તેણે સ્પેસમાં કોણ રહ્યું હતું, તો એ પણ થઈ શકે આપણે લખવું હોય તો. પરંતુ આપણે લખવું છે ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટે ઇન ધ સ્પેસ, કે તેણીની કેટલા દિવસ સ્પેસમાં રહી હતી. નેક્સ્ટ છે ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ પાર્ટ ઓફ રિલિજિયસ હો, કે જે થિયેટર છે ફર્સ્ટ ડેવલપ્ડ, ફર્સ્ટ એટલે પહેલી વાર, ડેવલપ્ડ એટલે ઊભું કરાયું છે ઇન ગ્રીસની અંદર, ગ્રીસ એ મોટો દેશ છે, એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ, અને તેની અંદર ધાર્મિક વસ્તુઓ બતાવવામાં આવે છે. તો વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ, ગ્રીસની અંદર શું ડેવલપ ઉત્પન્ન થયું, વાય વોઝ ધ થિયેટર ડેવલપ, શા માટે ત્યાંથી ડેવલપ ઉત્પન્ન કરવામાં આવ્યું આ થિયેટરને, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ, કે આ વેર ડીડ ધ ફર્સ્ટ, તો ક્યાં થયું હતું. તો આની અંદર આ પણ આવી શકે, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ એ પણ લખી શકું, ને વાય વોઝ શા માટે, તો વાય વોઝ આપણે લખીશું, કારણ કે એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ, રિલિજિયસ એટલે ધાર્મિકતા બતાવવા માટે. સેકન્ડ થર્ડ છે, ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝિંગ મેન્ટ અપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ અ લંડન ન્યૂઝપેપર ઇન 1625, કે પહેલા નંબરે જ્યારે ફર્સ્ટ ટાઈમ એડવર્ટાઇઝ એટલે જાહેરાત કરવામાં આવી હતી ન્યૂઝપેપરની, ઓન ધ બ્લેક પેજ એટલે કાળા પત્તાના અક્ષર ઉપર, લંડન ન્યૂઝપેપર ઇન 1625, કે લંડનમાં 1625માં ફર્સ્ટ ટાઈમ બ્લેક પેજથી ન્યૂઝપેપરની જાહેરાતો અપિયર્ડ, પ્રત્યક્ષ એટલે કે
અપીયર એટલે પ્રત્યક્ષ થઈ હતી. તો વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપીયર, કે ક્યારે ફર્સ્ટ ટાઈમ એટલે ક્યારે થઈ હતી કે ન્યૂઝપેપરની. પછી આગળ છે, હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ 1625, કોને આપી હતી? તો એ આપેને કોઈનું નામ આપેલું નથી. વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપીયર ઇન ધ લંડન ન્યૂઝપેપર, કે ક્યારે આપવામાં આવી હતી? તો આપણે કરી શકીએ કે ક્યારે ફર્સ્ટ ટાઈમ આપવામાં આવી હતી, વેર ડીડ ધ એડવર્ટાઇઝમેન્ટ પેપર ઇન લંડન. તો આ રીતે આવે છે, લાસ્ટ આવે છે કે 1625 ની અંદર. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા, કે કિરણ બેદી આઈપીએસની ફર્સ્ટ ઓફિસર છે. તો હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર, વોટ ઇઝ કિરણ બેદી, વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર. તો આપણે લખીશું હુ ઇઝ વાળું આવશે. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869ના દિવસે થયો હતો. હવે ક્વેશ્ચન છે, વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? તો ના આવે. વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો? તો ઉપરનું જે વાક્ય આપ્યું એના આધારે થઈ શકે છે. વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? મહાત્મા ગાંધીની બર્થ ડેટ કઈ છે? તો તમે જસ્ટ લખવું હોય તો ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી ઇઝ 2 ઓક્ટોબર 1869. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ નવી નવી એક્ટિવિટીનો અભ્યાસ કરીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે સેકન્ડ એક્ટિવિટી 2B વિશે આપણે અભ્યાસ કરીશું. હવે આ એક્ટિવિટીની અંદર તમારે પહેલાં સમજવું હોય તો શું લખ્યું છે, એવા પ્રશ્નો બનાવો કે જેનો જવાબ નીચે આપેલ વાક્યોમાં લીટી દોરેલો જ શબ્દ આવે, એ રીતે તમારે એનો પ્રશ્નાર્થ બનશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફર્સ્ટ એનું પહેલાં તો પેરેગ આપણે એનું એક્ઝામ્પલ જાણી લખીએ. તો સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, કે સુનિતાએ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટથી એની ટેકનોલોજી એટલે કે એની ગ્રેજ્યુએશન ફર્સ્ટ પૂર્ણ કર્યું હતું. તો પહેલાં તો સુનિતા નીચે અંડરલાઈન છે, તો આપણે હુથી જ પ્રશ્ન બનશે, આ વસ્તુ તમારે ખાસ ધ્યાન આપવાનો. પછી ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ જગ્યાનું નામ આપેલું છે, તો જગ્યા હોય ત્યારે ચોક્કસ વેર વડે પ્રશ્ન થઈ શકે છે. એ જ રીતે નેક્સ્ટ છે, માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. પહેલાં તો માય ફ્રેન્ડ્સ એટલે આપણે હુથી બનાવીશું, બરાબર? તો લખીશું, અને વિઝિટેડ છે એટલે તમારે ખ્યાલ હોવો જોઈએ કે ભૂતકાળવાળું વાક્ય છે. હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. એકદમ નાના અક્ષર કાઢજો એટલે વિદ્યાર્થી મિત્રો તમારે મળી રહે, બરાબર? હવે સેકન્ડ છે, અમિતનું ઘર આપેલું છે, તો કોણે શું મુલાકાત, વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ ડ્યુરિંગ ધ લાસ્ટ, એ રીતે. તો આ રીતે પણ તમે લખી શકો છો, વોટ ડીડ માય ફ્રેન્ડ્સ, કે મારા મિત્રએ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન, કે એને શું મુલાકાત લીધી હતી, ક્યાંની મુલાકાત લીધી હતી, વોટ. તો એવું જવાબ આવી શકે છે કે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ, શેની મુલાકાત લીધી હતી કે શું મુલાકાત લીધી હતી, તો વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન. વિદ્યાર્થી મિત્રો જો નથી માતું હશે ને તો હું નીચે ડોટ ડોટ કરી નાખીશ એટલે તમને આઈડિયા આવી જશે. હવે છેલ્લું છે લાસ્ટ વેકેશન, ગયા વર્ષ વેકેશનમાં. ગયા વેકેશન એટલે ગયું વર્ષ એટલે સમય આવ્યો. તો આપણે લખીશું, When did my friends visit અમિત્સ વિલેજ, અમિતના ગામની મુલાકાત ક્યારે લીધી હતી, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે નેક્સ્ટ છે, કનૈયાલાલ મુનશી રોડ પાટણની પ્રભુતા ઇન 1916. તો કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા વિશે 1916ની અંદર લખી હતી. તો પહેલાં તો આપણે પ્રશ્ન ગુજરાતીમાં બનાવીએ કે કોણે પાટણની પ્રભુતા 1916માં લખી હતી, તો કનૈયાલાલ મુનશી. પછી બીજો પ્રશ્ન બને કે કનૈયાલાલ મુનશીએ 1916માં શું લખ્યું હતું,
तो वॉट डीड कन्हैयालाल मुंशी राइट इन 1916 बराबर, अने क्यारे पाटण ने प्रभुता विषे लख्यू हतू, तो वेनावे बराबर। हु रोट पाटण नी प्रभुता, पाटण नी प्रभुता इन 1916 बराबर थई गयू। नेक्स्ट छे वॉट डीड शू लख्यू पर कन्हैयालाल मुंशी, तो ये लख आ एक क्वेश्चन में छे वॉट डीड कन्हैयालाल मुंशी राइट। रोट नो हवे डीड आव्यू एटले राइट एनो मूल क्रियापद तरीके आवी जशे राइट। वॉट डीड कन्हैयालाल मुंशी राइट इन 1916 क्वेश्चन मार्क्स बराबर। लखी पर पाटण नी प्रभुता विषे, तो वे वेन डीड कन्हैयालाल मुंशी राइट पाटण नी प्रभुता। હવે નેક્સ્ટ છે સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઇન 19 સપ્ટેમ્બર 1965 સુનિતા વિલિયમ્સનો જન્મ